હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે બધાના ચહેરા પર બહુ ખુશી લાગે છે ને? હા, મને લાગે છે તમે રોજ જે વિડીયો જુઓ છો અને હોમવર્ક પણ કરો છો, બરાબર? એટલે તમારો કંટાળો દૂર થઈ ગયો છે. તો મજા આવે છે ને વિડીયો જોવાની? આવી જ મજા આપણે કરતા રહેવાની છે. અને એ પણ કોની સાથે ખબર છે? હું તમારી સાથે કરીશ, તમે મારી સાથે કરજો. ખૂબ મજા કરશો દિલ ખોલીને, બરાબર? હવે મને કોઈ યાદ કરાવશો કે આપણે પાઠ એકમાં શું ભણી ગયા? ચલો ચલો, કોણ કહેશે? જલ્દી જલ્દી યાદ કરો, તમે તો ખૂબ જ હોશિયાર છો અને બધાને યાદ છે. હા હા, બોલો, તમે બોલો. અરે વાહ, વાર્તા કરી હતી. કઈ કરી હતી? વાસળી વાળો. વાવ, બહુ સરસ યાદ છે. બીજું શું કર્યો હતો? હા, અભિનય ગીત ગાયું હતું. બીજું બોલો બોલો, યાદ કરો. હા, શબ્દ રમત પણ રમ્યા હતા અને પ્રશ્નોત્તરી પણ કરી હતી. તો તમને બધાને ખૂબ જ સરસ યાદ છે. તો આજે પણ આપણે પાઠ બે માં આગળ શીખીશું, બરાબર? તો આપણે તેની શરૂઆત એક અભિનય ગીત થી કરીએ. તમારે લોકોએ અભિનય ગીત ગાવું છે? તો ચલો, થઈ જાઓ તૈયાર. આપણે બધા અભિનય ગીત ગાઈશું અને ખૂબ મસ્તી કરીશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું. ચાલો જોવા જઈએ, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું. ચાલો જોવા જઈએ મેળામાં જે શું શું કરશું. ચકર ચકર ચકડોળમાં બેસું, જાડા પાડા હાથી પર બેસું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું. ચાલો જોવા જઈએ મેળામાં જે શું શું ખાશું. તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું. ચાલો જોવા જઈએ મેળામાં જે શું શું લેશું. બહેન માટે બંગડી લેશું, મમ્મી માટે માળા લેશું, ભાઈ માટે ભમરડો લેશું, પપ્પા માટે પાકીટ લેશું. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું. ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. તો ફ્રેન્ડ્સ, મેળામાં મજા કરીને ખૂબ મજા આવી. તમને અભિનય ગીત ગાવાની મજા આવી? અરે વાહ, દિલ ખુશ થઈ ગયું. મેળામાં ખાવાનું, ફરવાનું, નવા નવા રમકડા લેવાના, મને તો ખૂબ જ મજા આવી. તમને મજા આવી ને ફ્રેન્ડ્સ? અભિનય ગીત ગાવાની તો મજા આવી જ છે. ચલો તો હવે આપણે થોડા પ્રશ્નો પણ કરી લઈએ. હવે મને કહો કે આ અભિનય ગીતમાં બાળકો ક્યાં જવાની વાત કરે છે? કહો કહો. ગાર્ડનમાં? ના. હા, મેળામાં. બરાબર ને? તમને આ અભિનય ગીતમાં સૌથી વધારે લીટી કઈ ગાવાની ગમી છે? કહો કહો. મને પણ એક લીટી ખૂબ જ ગમી છે, હું કહી દઉં, પણ પછી તમારે પણ મને કહેવું પડશે. કહેશો ને? તો હું કહી દઉં કે મને કઈ લીટી ગાવાની ખૂબ ગમી ખબર છે? જાડા પાડા હાથી પર બેસવાનું મને ખૂબ જ ગમ્યું છે. અને તમને? ઓ, ચકડોળમાં બેસવાનું. બીજું? આઈસ્ક્રીમ ખાવાનું. વાવ, તો ખૂબ મજા આવી ને. ચલો હવે મને કહો કે બાળકો મેળામાંથી શું શું ખરીદે છે? બહેન માટે શું ખરીદે છે? કહો જોઈએ. હા, બહેન માટે બંગડી ખરીદે છે. અને ભાઈ માટે શું ખરીદે છે? કહો કહો. એ તો તમે બધા રમો જ છો, તમને યાદ જ છે. કહો.
हाँ भाई माटे भवरडो खरीदे छे, बराबर ने? अने आ बाळको મેળામાં ફરતા ફરતા થાકી ગયા, તો હવે એ લોકોને ભૂખ લાગી છે, તો એ લોકો મેળામાં શું ખાવાની વાત કરે છે કહો? હા, તીખી મીઠી ભેળ ખાવાનું કહે છે, અને બીજું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ. તમને પણ ભાવે છે ને આઈસ્ક્રીમ? હા, ઉનાળા વેકેશનમાં તમે પણ બધા આઈસ્ક્રીમ ખૂબ ખાઓ છો, બરાબર ને? હા, તો મજા આવી ને બાળ મિત્રો? ઓકે ફ્રેન્ડ્સ, આપણે અભિનય ગીત ગાયું, પ્રશ્નોત્તરી પણ કરી, તો હવે થોડી પ્રવૃત્તિ પર પણ જઈએ. પ્રવૃત્તિમાં એવું છે, કેટલાક હું તમને વાક્યો આપીશ, તેમાં જે વાક્ય સાચું હોય તેની આગળ તમારે હા લખવાનું છે, અને જે વાક્ય ખોટું હોય તેની આગળ ના લખવાનું છે, બરાબર ને? તમને ખૂબ મજા આવશે, ધ્યાનથી જોજો. બાળ મિત્રો, અહીં મેળા વિશેના કેટલાક વાક્યો આપ્યા છે, જેમાં વાક્ય સાચા હોય તેમાં હા લખવાનું, અને જેમાં વાક્ય ખોટું હોય તેમાં ના લખવાનું. વાક્યની આગળ કૌંસ આપ્યા છે, તેમાં તમારે લખવાનું છે, બરાબર? ચલો તો આપણે જોઈએ. મેળામાં તરવાનું છે, શું આવશે? હા કે ના? ના. વેરી ગુડ. મમ્મી માટે બંગડી લેવાની છે, કહો જોઈએ શું આવશે? ના. અરે વાહ, મમ્મી માટે શું લેવાનું છે? માળા. ખૂબ સરસ. મારા માટે ભમરડો લેવાનો છે, સાચું કે ખોટું? શું આવશે? ના. બરાબર. ભેળ ખાવા જવાનું નથી, કોણ કહેશે? ના. ચકડોળમાં બેસવાનું છે, હા. મેળામાં ખરીદી કરવાની નથી, ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે, તો આ બંને વાક્યમાં શું આવશે? ના. વેરી ગુડ. તો બાળકો, આટલા વાક્ય તમને સમજ પડી ગઈ. હવેના ત્રણ વાક્યો તમારે જાતે લખવાના છે. તો બાળ મિત્રો, પ્રવૃત્તિ કરવાની મજા આવે ને? હા કે ના? હા, બરાબર ને? તો તમે સ્ક્રીન પર થોડા વાક્યો જોયા, એવા જ બીજા વાક્યો પણ હું તમને આપું છું, તે તમારે જાતે કરવાના છે. તો બાળ દોસ્તો, પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? હજી બીજી આવી જ મારી પાસે એક પ્રવૃત્તિ છે, ચલો તો આપણે તે પણ જોઈ લઈએ. બાળ મિત્રો, અહીં શેનું ચિત્ર દેખાય છે? હાથીનું. તો પેલું વાક્ય લખ્યું છે, હાથીનું ચિત્ર છે. હાથી પર કોણ બેઠું છે? હા, બે છોકરા બેઠા છે, અને બહેન આગળ છે. બાળ મિત્રો, આ ચિત્રમાં શું દેખાય છે? હા, છોકરી આઈસ્ક્રીમ ખાય છે. તો તમે શું લખશો? પહેલી લીટીમાં શું લખીશું? મીના મેળામાં ગઈ છે, બરાબર ને? ચલો હવે બીજું વાક્ય શું આવશે, કોણ કહેશે? હા, અમે પણ મેળામાં જઈશું. અને ત્રીજું વાક્ય લખેલું છે, ઠંડો આઈસ્ક્રીમ ખાશું. તો બાળ દોસ્તો, આ ચિત્રને તો તમે ઓળખી જ ગયા હશો, કહો જોઈએ તમને ચિત્રમાં શું દેખાય છે? હા હા બોલો. હા, રમકડાની દુકાન છે, બરાબર ને? હવે બીજું વાક્ય કોણ બોલશે? હા, દુકાનમાં શું શું દેખાય છે? હા, જુદા જુદા રમકડા દેખાય છે. અને છોકરીએ હાથમાં શું પકડ્યું છે? ભમરડો. તો ભાઈ માટે
ભમરડો લીધો છે. તો ફ્રેન્ડ્સ, પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? અને બીજી શું શું મજા કરી આપણે, કોણ કહેશે? હા, મેળામાં ગયા હતા, ચકડોળમાં પણ બેઠા, આઈસ્ક્રીમ પણ ખાધો અને ખૂબ મસ્તી કરી. મજા આવી ને? મને પણ તમારી સાથે ખૂબ જ મજા આવી. તો હવે આપણે ફરી મળીશું. બાય.